सरकार द्वारा विनर्मद दक्षिण गुजरात यूनिवर्सिटी ना संलग्न कॉलेजों नो खानगीकरण करवानो निर्णय करायो छे। त्यारथी विद्यार्थी आलम मां खूब रोष जोवा मळी रह्यो छे, जेने लईने विविध संगठनो छात्र संगठनो द्वारा तेनो विरोध थई रह्यो छे। आजे विद्यार्थीओ यूनिवर्सिटी खाते थाळी वेलण वगाडीने विरोध प्रदर्शित कर्यो। छेल्લા ઘણા સમયથી સતત વિરોધ પ્રદર્શિત કરવા છતાં પણ યુનિવર્સિટી દ્વારા કોઈ નક્કર પગલા નથી લેવાતા। VNSGU યુનિવર્સિટી તમામ કોલેજોમાં એડમિશનની પ્રક્રિયા શરૂ થઈ છે, ત્યારે આ ગ્રાન્ટેડ કોલેજમાં એડમિશનને લઈને VNSGU દ્વારા કોઈ સ્પષ્ટતા નથી કરાઈ। અણઘડ નિર્ણયને લઈને કોલેજમાં મોટા ભાગના વિદ્યાર્થીઓ પ્રવેશને કારણે વંચિત રહી ગયા। તમામ કોલેજોમાં વહેલીથી તકે પ્રવેશ પ્રક્રિયા શરૂ કરાઈ એવી રજૂઆત કરવા છતાં આગેવાનો દ્વારા કોઈ નિર્ણય નથી લેવાતો। વિદ્યાર્થીઓ દ્વારા રજૂઆત પણ કરાઈ, વિદ્યાર્થીઓ દ્વારા થાળી વેલણ વગાડી સરકારને જગાડવાનો પ્રયત્ન પણ કરાયો, 80થી વધુ વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ પ્રદર્શિત કરાયો હતો। જી, આપનું નામ? કિશન ગોરી, છાત્ર યુવા સંઘર્ષ સમિતિ ગુજરાત। શા કારણે આજે અહીંયા ભેગા થયા છો તમે? સુરતની જે નવ નામાંકિત ગ્રાન્ટેડ કોલેજો છે તેનું સરકાર ખાનગીકરણ કરી રહી છે। સાર્વજનિક યુનિવર્સિટી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, એ સરકાર તેના એડમિશનને લઈને તેના જોડાણને લઈને કોઈ પણ પ્રકારની સ્પષ્ટતા કરતી નથી। વિદ્યાર્થીઓ આ સ્પષ્ટતાના લીધે એડમિશનથી વંચિત રહ્યા છે। જો આગામી સમયમાં આ અંગે કોઈ સ્પષ્ટતા થાય અને આ નવે નવ ગ્રાન્ટેડ કોલેજોનું કોઈ સારી યુનિવર્સિટી સાથે જોડાણ થાય તો વિદ્યાર્થીઓ તેમાં એડમિશન લઈ શકે। જો આ ખાનગીકરણમાં સાર્વજનિક યુનિવર્સિટી બંધ બારણે સરકારને મદદ કરીને આ ખાનગીકરણમાં પોતાનો હિસ્સો નોંધાવતી હશે તો આગામી સમયમાં સાર્વજનિક યુનિવર્સિટીનો પણ વિરોધ કરવામાં આવશે, કારણ કે ખાનગીકરણથી લીધે વિદ્યાર્થીઓના ફીમાં એના અભ્યાસમાં ઘણો ફેરફાર પડે છે। અને આ નવે નવ ગ્રાન્ટેડ કોલેજો એ સુરતની એવી કોલેજો છે જે સુરતની VNSGUની એક શાન છે। જો આ કોલેજોમાં ખાનગીકરણ થશે તો વિદ્યાર્થીઓ છાત્ર યુવા સંઘર્ષ સમિતિ આનો પૂરેપૂરો વિરોધ કરશે અને તેના પગલાં ગુજરાતની તમામ ખૂણે ખૂણે અને સુરતના તમામ ખૂણે ખૂણે પડશે। ब्यूरो रिपोर्ट, चैनल आई विटनेस, सूरत।